તો સમાચારમાં આગળ વાત કરીએ, જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, ખાસ કરીને અત્યારે હાલમાં સમાચારની વાત કરીએ તો અત્યારે હાલમાં સતત જે રીતે સમાચાર સામે આવે છે, એક માતા માટે તેના બાળકો શું છે એ સમાજ સમજવા માટે માતાની લાગણીઓને સમજવું જરૂરી છે. જ્યારે પોતાના બાળક પર જો કોઈ સંકટ આવે તો માતા શું કરે છે તે આજે અમે બતાવીશું. અમે આ સમાજમાં મોટા હોદ્દા ઉપર બેઠેલા લોકોની માનવતા જાણે કે મરી ન ગઈ હોય તે પણ અમે તમને બતાવીશું. તો આવો તમને બતાવીએ એક દિવ્યાંગ માતાની કહાની. ડાઘ લગાડે તેવી ઘટના. દિવ્યાંગ માતાની વેદના, પુત્રી થઈ ગુમ. પોતાની પુત્રીને શોધવા કરી હતી અપીલ. દીકરીને શોધવાનું કહેતા તેને ધમકાવાતી. દીકરીને શોધવાના બદલામાં એસઆઈએ માંગી લાંચ. મજબૂર થઈને લાંચ આપવાની ઓફર સ્વીકારી. દિવ્યાંગ માતા પાસેથી ભરાવતો ગાડીનું પેટ્રોલ. દિવ્યાંગ માતાએ ભરાવ્યું 12,000 સુધીનું પેટ્રોલ. દિવ્યાંગ માતા ભીખ માંગીને પુરાવતી પેટ્રોલ. વિડીયોમાં દેખાતી આ દિવ્યાંગ સ્ત્રી ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના સનીગવા ગામની છે. અહીં રહેનારી ગુડિયા ઘોડીના સહારે ચાલીને ભીખ માંગીને ગુજારો કરે છે. તેની 15 વર્ષની પુત્રી 1 મહિનાથી ગુમ છે. બીજી તરફ તેના દૂરના સગા વહાલા પર તેનું અપહરણ કરવાનો આરોપ છે. ગુડિયાની પોલીસે ગુમ થવાની ફરિયાદ નોંધી છે. જો કે જ્યારે પણ તે પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ બાબતે તપાસ કરવા પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે તેને ધમકાવીને કાઢી મૂકવામાં આવતી હતી. ડીઝલ ધરાવો, તેલ ધરાવો, તો તમારી લડકી કો ઢૂંઢ કરેંગે. अब नहीं कहेंगे चल यहाँ से कहीं की, ऐसे गाली देते. पुलिस को नहीं दिया, झूठी नहीं बोले. पुलिस को नहीं दिया, सिर्फ डीजल तेल हमने भरवाया है. तो महिला ने सामने एक ओहदेदारी એટલે કે એસઆઈ રાજપાલ સિંહ ગુડિયાને તેની દીકરીને શોધવાના બદલામાં ડીઝલ ભરાવી આપવા કહ્યું. તેણે આ વાત માની લીધી. પછીથી આ સિલસિલો ચાલુ થઈ ગયો. જો કે જ્યારે તે પોતાની દીકરીને શોધી આપવાની વાત કરતી તો સ્ટેશન ઇન્ચાર્જ તેને વાયદાઓ કરતા હતા. મજબૂરીમાં તેણે ડીઆઈજી ડોક્ટર પ્રદિંદર સિંહને આ અંગે રજૂઆત કરી. ગુડિયાનો આરોપ છે કે તેણે ભીખ માંગીને અત્યાર સુધીમાં 10-12 હજારનું ડીઝલ ગાડીમાં ભરાવડાવ્યું છે. ગુડિયાનું કહેવું છે કે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસ સુધી ફરિયાદ કરવા ગઈ હતી. જો કે તેની ફરિયાદને ત્યાં કોઈએ સાંભળી નહીં. હવે ડીઆઈજીએ એસઆઈને અટેચ કરી દીધા છે. આ મામલાની વિભાગીય તપાસ ચાલી રહી છે. છોકરીની શોધખોળ માટે 4 ટીમ બનાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.